नमस्कार विद्यार्थी मित्रों, टुडे वी डिस्कस अबाउट द डी एलेम्बर्ट्स प्रिंसिपल। बराबर, आज आप डी एलेम्बर्ट्स प्रिंसिपल विषय अभ्यास करवानो छे। चलो तो एनी शुरुआत करिए। एज्यूम ए सिस्टम इन इक्विलिब्रियम, એટલે કે કોઈ સિસ્ટમ છે એ આપણી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર છે। ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર એનો મતલબ એવો થાય, એના ઉપર લાગતો ટોટલ ફોર્સ એટલે કે નેટ ફોર્સ જે છે એ નેટ ફોર્સ ઝીરો થાય, બરાબર, તો જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર હોય એવું આપણે કહી શકીએ। કારણ કે આપણે અહીંયા ફોર્સની જ વાત કરવાની છે આ થિયરીની અંદર, તો આપણે કોણ ફોર્સની જ વાત કરશું। ધ ટોટલ ફોર્સ Fi, ટોટલ ફોર્સ કેટલું છે Fi જેટલું, ઓન એવરી પાર્ટિકલ ઓફ ધ સિસ્ટમ ઇઝ ઝીરો, એટલે કે સિસ્ટમમાં દરેક પાર્ટિકલ જે છે એ દરેક પાર્ટિકલ ઉપર જે ટોટલ ફોર્સ Fi લાગે છે એ કેવો હશે, ઝીરો હશે। કારણ કે તો જે પાર્ટિકલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર હશે અને પાર્ટિકલ ઇક્વિલિબ્રિયમની અંદર હશે તો આખી સિસ્ટમ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર છે એવું કહી શકાય। ધેરફોર વર્ક ડન બાય ધીસ ફોર્સ ઇન એ સ્મોલ વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા આર આઈ વિલ એલ્સો ઝીરો। અને જો ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર દરેક પાર્ટિકલ હોય, ધેરફોર વર્ક ડન બાય ધીસ ફોર્સ એટલે કે આ ફોર્સ દ્વારા જે કાર્ય થાય છે, વર્ક ડન કાર્ય થાય છે, ઇન એ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા આર આઈ વિલ બી એલ્સો ઝીરો। વર્ક ડન એટલે આપણને ખબર છે કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ અહીંયા ફોર્સ જ તમારું નેટ ફોર્સ ઝીરો છે, તો ડિસ્પ્લેસમેન્ટ જ ડેલ્ટા આર આઈ જે છે એ ઝીરો હશે, અને ડિસ્પ્લેસમેન્ટ ઝીરો હોય તો વર્ક ડન ઓટોમેટિકલી આપણને કેવું મળે છે, ઝીરો મળે છે। ધેટ મીન્સ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n Fi ઇન્ટુ ડેલ્ટા આર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, ઇક્વેશન નંબર 1, બરાબર છે। હવે આ જગ્યાએ આપણો એક વર્ડ્સ આપણે યુઝ કરેલો છે, વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ। વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ જે છે, એક્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કે જે હકીકતની અંદર ડિસ્પ્લેસમેન્ટ થાય છે, વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ એનો મિનિંગ એવો થાય કે જે હકીકતમાં ડિસ્પ્લેસમેન્ટ થતું નથી, પણ વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય કે ને, તો કે આપણે બેઝિકલી ધેર ઇઝ નો એક્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ ડ્યુરિંગ વિચ ફોર્સ એન્ડ કન્સ્ટન્ટ ધેર ઇઝ નો એક્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ, એટલે હકીકતમાં એ ડિસ્પ્લેસમેન્ટ એક્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ અહીંયા વર્ડ્સ છે વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર, ડ્યુરિંગ વિચ ફોર્સ એન્ડ કન્સ્ટન્ટ્સ મે ચેન્જ, એટલે કે કન્સ્ટન્ટ અને ફોર્સ જે છે એ તમારું ચેન્જ થાય, છતાં હકીકતની અંદર એક્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ જે છે એ થાય નહીં। એ જે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે જે ડિસ્પ્લેસમેન્ટ થતું નથી, છતાં આપણે એવું કંઈક ડિસ્પ્લેસમેન્ટ થાય છે એવું માનીએ છીએ પણ હકીકતમાં થતું નથી, એવા ડિસ્પ્લેસમેન્ટને આપણે શું કહીએ છીએ, વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ, બરાબર છે। એટલે વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટની ડેફિનેશન એ છે, સપોઝ Fi બી ધ સમ ઓફ એપ્લાઇડ ફોર્સ, Fi જે છે Fi શું છે, તો કે સમ ઓફ એપ્લાઇડ ફોર્સ એટલે કે સિસ્ટમ ઉપર જે આપણે બહારથી એપ્લાય કરેલું છે એપ્લાઇડ ફોર્સ, એને આપણે Fi અને ઉપર એ લખેલું છે, એનો મિનિંગ એવો એ ફોર એપ્લાય, બરાબર, Fi એ વડે, એન્ડ ફોર્સ ઓફ કન્સ્ટન્ટ સ્મોલ Fi, અને કન્સ્ટન્ટ દ્વારા જે ફોર્સ લાગે છે એ કન્સ્ટન્ટ દ્વારા ફોર્સ લાગતું હોય એને આપણે સ્મોલ Fi વડે ડિનોટ કરશું, બરાબર છે। એટલે કે ટોટલ ફોર્સ જે છે એ એપ્લાઇડ ફોર્સ Fi અને કન્સ્ટન્ટ દ્વારા જે ફોર્સ લાગે છે સ્મોલ Fi, એટલું આપણું ટોટલ ફોર્સ હશે। તો ટોટલ ફોર્સ કેપિટલ Fi ઇઝ ઇક્વલ્સ ટુ Fi A પ્લસ સ્મોલ Fi, કારણ કે એના બી સરવાળા જેટલું આપણું ટોટલ ફોર્સ થાય, ઇક્વેશન નંબર 2। થસ ઇક્વેશન નંબર 1 બીકમ્સ, તો ઇક્વેશન નંબર 1 ને જ છે એને આપણે કેવી રીતે લખી શકીએ, ચાલ Fi, તો Fi ની જગ્યાએ આપણી પાસે ઇક્વેશન નંબર 2 ની અંદર કિંમત છે Fi ઇન્ટુ ડેલ્ટા આર આઈ આપણા મલ્ટીપ્લિકેશન ની અંદર છે, બરાબર, તો Fi ની જગ્યાએ Fi A પ્લસ સ્મોલ Fi તમે આ ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકો તો એની બંનેની સાથે ડેલ્ટા આર આઈ જે છે ત્યારે મલ્ટીપ્લિકેશનમાં આવી અને આગળ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n
જે છે એ પણ બંને તમને અલગ અલગ લાગશે. તો એના ઇક્વેશન, એનો મીનિંગ એવો કે ઇક્વેશન નંબર 2 જે છે એની વેલ્યુ ઇક્વેશન નંબર 1 ની અંદર પુટ કરો. તો ઇક્વેશન નંબર 1 જે છે નવા ફોર્મેટ ની અંદર આપણને આવું કંઈક મળશે. કેવું મળે? તો કે સમેશન i fi a ઇન્ટુ ડેલ્ટા ri પ્લસ સમેશન i સ્મોલ fi ઇન્ટુ ડેલ્ટા ri ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઇક્વેશન નંબર 3 બરાબર છે. Now assume the system for which the virtual work done by the force of constraints is 0. હવે જો આપણે ફોર્સ જે છે એ ફોર્સને કેવી રીતે ડિફાઇન કરીએ છીએ, સોરી વર્ક ડનને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ છીએ, તો વર્ક ડનનું ફોર્મ્યુલા છે કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એ આપણને વર્ક ડન આવે. જો આપણી પાસે અહીંયા આપણે વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટની વાત કરીએ છીએ તો આપણને વર્ચ્યુઅલ વર્ક ડન મળશે. તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે, વર્ચ્યુઅલ વર્ક ડન બાય ધ ફોર્સ ઓફ કન્સ્ટ્રેન, એટલે કે કન્સ્ટ્રેન દ્વારા જે ફોર્સ લાગે છે એના દ્વારા જે વર્ચ્યુઅલ વર્ક ડન થાય છે એ કેવું છે, 0 છે. એટલે કે આ ટર્મ, આ ફોર્સ fi એટલે ફોર્સ અને ડેલ્ટા ri એટલે સ્મોલ વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ઇટ ગીવ્સ એ વર્ચ્યુઅલ વર્ક ડન. એટલે આ સેકન્ડ ટર્મ બરાબર, સેકન્ડ ટર્મની વાત થાય, એ કેવું છે, 0 છે. તો સેકન્ડ ટર્મ 0 હોય તો ઇક્વેશન નંબર 3 ઉપરથી ફર્સ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ, પ્લસ આ સેકન્ડ ટર્મ 0 એટલે પ્લસ 0, પ્લસ 0 લખવાની કાંઈ જરૂર નથી. તો ફર્સ્ટ ટર્મ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને 0 મળે. તો એ જ વસ્તુ લખેલી છે, ધેરફોર સમેશન i fi a ઇન્ટુ ડેલ્ટા ri ઇઝ ઇક્વલ્સ ટુ 0, ઇક્વેશન નંબર 4 બરાબર. ધ ઇક્વેશન ઇઝ ટર્મ એટ પ્રિન્સિપલ ઓફ વર્ચ્યુઅલ વર્ક. ઇક્વેશન નંબર 4 જે છે, ઇક્વેશન નંબર 4 પ્રિન્સિપલ ઓફ વર્ચ્યુઅલ વર્કનું ફોર્મ્યુલા છે એવું કેવું હોય તો કહી શકાય. ફોર એન ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ, કેવી સિસ્ટમ, ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ આપણી પાસે હોય તો ડી એલેમ્બર્ટ્સ એડોપ્ટ, એટલે કે ડી એલેમ્બર્ટ્સે એવું એડોપ્ટ કર્યું માન્યું, એવો એન આઈડિયલ ધેટ એ સિસ્ટમ વિલ રિમેન્સ ઇન ઇક્વિલિબ્રિયમ અંડર ધ એક્શન ઓફ એ ફોર્સ ઇક્વલ ટુ ધ એક્ચ્યુઅલ ફોર્સ એફ આઈ પ્લસ રિવર્સ ઇફેક્ટિવ ફોર્સ પી આઈ ડોટ. તો ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ હોય, ફોર એન ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ માટે એ કંઈક વિચારે છે તો એ ડી એલેમ્બર્ટ્સ એવું એડોપ્ટ કરે છે, એવો આઈડિયા એડોપ્ટ કરે છે. તો કે શું કહે છે કે સિસ્ટમ જે છે રિમેન્સ ઇન ઇક્વિલિબ્રિયમ, કે સિસ્ટમ જે છે એ સેમ ઇટ ઇઝ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર રહે, રિમેન્સ ઇન ઇક્વિલિબ્રિયમ અંડર ધ એક્શન ઓફ ફોર્સ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ ફોર્સ, એટલે કે આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ કન્સ્ટ્રેન્ટ ફોર્સ, કન્સ્ટ્રેન્ટ ફોર્સની ટર્મ ઓલરેડી આપણે ઇક્વેશન નંબર 3 ની અંદર 0 કહી દીધી, કારણ કે વર્ચ્યુઅલ વર્ક ડન વિલ બી 0 બરાબર. તો હવે આપણે કન્સ્ટ્રેન્ટ વર્ક ડનની આપણે વાત નહીં કરીએ, આપણે એપ્લાઇડ ફોર્સ જે છે એ એપ્લાઇડ ફોર્સની જ વાત બાકી રહેશે, કારણ કે ટોટલ ફોર્સ કયું હતું, એપ્લાઇડ ફોર્સ પ્લસ કન્સ્ટન્ટ દ્વારા જે ફોર્સ લાગે છે એ ફોર્સ હતું, પણ કન્સ્ટન્ટ ફોર્સ જે છે એ 0 થઈ ગયું. તો હવે આપણી પાસે કયું ફોર્સ રહેશે, એપ્લાઇડ ફોર્સ. તો કે એપ્લાઇડ ફોર્સ જે આપણે એપ્લાય કરેલું છે એ એપ્લાઇડ ફોર્સની કન્ડિશન અંડરમાં પણ જો આપણી સિસ્ટમ જે છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર હોય, રિમેન્સ ઇન ઇક્વિલિબ્રિયમ એક્ચ્યુઅલ ફોર્સ, તો fi જે એક્ચ્યુઅલ ફોર્સ આપવું હતું પલ્સ પ્લસ રિવર્સ ઇફેક્ટિવ ફોર્સ pi ડોટ, તો એને બેલેન્સ કરવા માટે એની વિરુદ્ધ દિશાની અંદર એક બીજું પણ ફોર્સ હાજર હોય તો અને તો જ સિસ્ટમ જે છે એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર રહે, બાકી એ વસ્તુ શક્ય નથી. એનો મતલબ એવો કે આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એની વિરુદ્ધમાં એટલું જ ફોર્સ અને એના કરતાં ટોટલી ઓપોઝિટ ડિરેક્શનની અંદર એટલી જ અમાઉન્ટની અંદર એ ફોર્સ લાગે છે, અને એ ફોર્સ જે છે એને નવું નામ આપ્યું pi ડોટ. તો શું થાય, તમે જેટલું એક દિશામાં ફોર્સ લગાડો છો ધેટ મીન્સ
એપ્લાઇડ ફોર્સ Fi એના જેટલું જ રિવર્સમાં ફોર્સ લાગે છે, એનો મતલબ એવો કે રિવર્સમાં ફોર્સ લાગે છે પ્લસ વચ્ચે લખેલું છે અને કૌંસમાં માઇનસ Pi ડોટ, કારણ કે રિવર્સમાં જે ફોર્સ લાગે છે એને બેલેન્સ કરવા માટે જે ફોર્સ છે એને આપણે Pi ડોટ નામ આપેલું છે. તો પ્લસ માઇનસ Pi ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, ઇક્વેશન નંબર 5. એનો મતલબ એવો કે એપ્લાઇડ ફોર્સ છે એની વિરુદ્ધમાં એના જેટલું જ Pi ડોટ નામનું ફોર્સ લાગે છે તો ટોટલી એનું ઇફેક્ટિવ ફોર્સ જે છે એ ઝીરો થાય, અને એ ઝીરો થાય તો અને તો જ આપણી સિસ્ટમ જે છે એ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર રહી શકે. જો એ ઝીરો ન થાય તો સિસ્ટમ ઇક્વિલિબ્રિયમની કન્ડિશનની અંદર છે એવું ના કહી શકાય. બરાબર, ઇક્વેશન નંબર 5 એનું નામ આપીએ માઇનસ Pi ડોટ ઇઝ નોન એઝ ધ રિવર્સ ફોર્સ ઓફ ધ ઇનર્શિયા ઓન ધ આઈથ પાર્ટિકલ. એટલે કે Pi ડોટ જે છે એ કેવું છે તો કે રિવર્સિબલ ફોર્સ છે. Thus, the principle of virtual work equation 4 takes the form. એટલે તો હવે ઇક્વેશન નંબર 4 શું મળે તો કે Fi એ આપણું કેવું હશે, Fi ની જગ્યાએ આવું કઈ છે, સમેશન ઓફ I Fi માઇનસ Pi ડોટ ઇન્ટુ ડેલ્ટા આર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. કારણ કે વર્ચ્યુઅલ વર્ક જે છે આપણે ઝીરો કન્સિડર કરતા નથી, ઓલરેડી જે એપ્લાય ને રિવર્સિબલ ફોર્સ છે તે ઓલરેડી કેવું થઈ જશે, ઝીરો થઈ જશે. અને આ જે સ્ટેટમેન્ટ જે છે ઈ સ્ટેટમેન્ટ ધીસ ઇઝ નોન એઝ ડી એલમ્બર્ટ્સ પ્રિન્સિપલ. અને આ જે સ્ટેટમેન્ટ જે છે એને આપણે શેના વડે જાણીએ છીએ, ડી એલમ્બર્ટ્સ પ્રિન્સિપલ વડે જાણીએ છીએ. બરાબર, એટલે કે વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ બે હકીકતમાં વર્ડ્સ છે. વર્ચ્યુઅલ જે છે એ હકીકતમાં એનો મતલબ જ એવો થાય, આભાસી વર્ચ્યુઅલ કે જે હકીકતમાં છે નહીં છતાં આપણે એને કન્સિડર કરીએ છીએ. બરાબર, અને એક્ચ્યુઅલ એટલે વાસ્તવિક કે હકીકતની અંદર એ વસ્તુ છે. બરાબર, એટલે કે વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કન્સ્ટન્ટ અને ફોર્સ એપ્લાય કરો છતાં કાંઈ ડિસ્પ્લેસમેન્ટ થતું નથી, એવા ડિસ્પ્લેસમેન્ટને વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ છે એવું કહેવામાં આવે છે. બરાબર, તો આજનો ટોપિક આપણો હતો ડી એલમ્બર્ટ્સ પ્રિન્સિપલ. થેન્ક યુ.